તમે ગાંડા છો કે શું? હા, આમ સાપની જેમ આખી રાત ઓફિસમાં આમ તેમ કરો છો, શું થઈ શું ગયું છે તમને? આ મારી ઓફિસ છે, મારી મરજી, હું જે ઈચ્છું એ કરી શકું, અહીંથી ત્યાં જઈ શકું, ત્યાંથી પાછો અહીંયા આવી શકું. તું અહીંયા શું કરે છે? રાત્રે ચંદ્ર ઉગતા જ તારી અંદર શું ચૂડેલ આવી જાય છે કે શું, કે બધા પર અટેક કરતી ફરે છે તું? તમારાથી છે ને વાત કરવી જ બેકાર છે, ખબર નહીં કેમ હું વાતો કરવા આવી જઉં છું ઘડી ઘડી. તમને નથી ખબર, બહાર તોફાન થઈ રહ્યું છે, કર્ફ્યુ લાગેલો છે, અને આવા ટાઈમમાં બહાર જવું સેફ રહેશે તમે જ કહો? અરે તો તું કેમ ડરે છે? તને કઈ વાતનો ડર છે? તું જા બિંદાસ બહાર, કઈ નહીં થાય તને. મસ્ત એકદમ હાથમાં નેલ કટર લઈને જા, સિરિયલ કિલર જેવી લાગુ છું, જે જોશે ને એને પોતાના દાદાએ. તમે છે ને આને મારી મહેરબાની સમજો, કે આનાથી મેં તમારા પર વાર નથી કર્યો. હથિયાર, ઓ થેન્ક યુ વેરી મચ. હવે તું તારા રસ્તે જતી રહે, હું મારા રસ્તે જઉં છું. આજના દિવસ પૂરતું આટલું ઇન્ટરેક્શન બહુ જ હતું, હવે ઓવરડોઝ થઈ જશે. એક્સક્યુઝ મી, હવે તો સાચું કહી દે, તારી જોડે બીજો કોઈ રસ્તો નથી, અને એમ પણ અહીંયા ભાગવાનો રસ્તો નથી દેખાતો. યા અલ્લા, કેવી સિચ્યુએશનમાં ફસાઈ ગઈ હું, હવે તો ઈચ્છીને પણ નહીં ભાગી શકું. તું એ દિવસે ખોટું કેમ બોલી? કયા દિવસે અને કયું જુઠ્ઠું? તે દિવસે મને ખોટું એડ્રેસ આપ્યું હતું. જુઓ, હું તો પોતે મસૂરીમાં ટુરિસ્ટ હતી, તો મને સાચું એડ્રેસ કેવી રીતે ખબર હોય? તો મને ખોટું એડ્રેસ આપી દીધું. હવે ફોન મેપમાં જોયું તો સાચું એડ્રેસ એ જ બતાવતું હતું, તો મેં તમને આપી દીધું. સિરિયસલી, નેકી કરો અને દરિયામાં નાખો, આજકાલ ભલાઈનો જમાનો રહ્યો જ નથી. તો રોયલ હાઈનેસ ચોકોમતી તારું સાચું નામ છે કે શું? શું સાચું અને શું ખોટું, બધી મોહ માયા છે, નામમાં કઈ નથી રાખ્યું. માણસનું દિલ સાફ હોવું જોઈએ. પણ તારું શું નામ છે? આમ જોવા જાવ તો તારું નામ રાની ચોકોમતી છે, તો રાણી ચોકોમતી છે, તો મારું નામ કોફી નવાઝ છે. મારું ચેપ્ટર અધૂરું રહી ગયું. લગભગ બુક સીધી વાંચીસ તો પાઠ જલ્દી પૂરો થશે. હમ તુમ ડિંગ 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 ડિંગ. એક ઓફિસ મે બંધ હો, ડિંગ 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 ડિંગ. ઓર બિજલી ચલી જાય, ડિંગ 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 ડિંગ. પ્લીઝ મારી વાત સાંભળશો એકવાર, પ્લીઝ. જુઓ, આજે મને અહીંયા રહેવાનો કોઈ શોખ નથી, આ બંનેની મજબૂરી છે એટલા માટે, અને મને અંધારાથી થોડી બીક લાગે છે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે તમારાથી કે હું આજ રાત માટે બસ થોડી મદદ માંગુ છું તમારી, પ્લીઝ. ડન. જો અમન ને મારા સ્કૂલના સેકન્ડ બેસ્ટ ફ્રેન્ડનું નામ હતું. ફર્સ્ટ ફર્સ્ટ તો પૂજા હતી. પહેલાથી જ આટલું પીધું છે, તમે હવે વધારે કેમ પીઓ છો? કારણ કે મારી લાઈફ, મારું લીવર, મારા પૈસાની દારૂ. તું કેમ બુઝી રહી છું? પત્ની છું મારી, પત્ની પ્રેક્ટિસ બંધ કર. સાંભળો, આખી દુનિયામાં ફક્ત હું અને તમે રહી જઈશું, આખી કાયનાતનું ફ્યુચર મારા પર નિર્ભર હશે ને, તો પણ હું તમારાથી લગ્ન ના કરું. કોણ બનવા માંગે તમારી પત્ની? આ શું કરો છો તમે? જવા દો મને. શું કીધું તે? મારી પત્નીએ મને દગો આપ્યો, એમાં મારી ભૂલ છે? તો તારી આ થિયરી થી તારા પતિએ તને દગો આપ્યો છે, એમાં તારી ભૂલ છે. કેમ દગો આપ્યો એને તને?
કારણ કે તું એને ઇરિટેટ કરતી હતી, હક જમાવતી હતી, ડાઉટ કરતી હતી, શંકા કરતી હતી ને એના પર, પૂછતી હતી દિવસ રાત ક્યાં છો, શું કરો છો, જીવાનું હરામ કરી દીધું હતું એમ એને. એટલે જ તો એને વિચાર્યું તારી સાથે રહેવા કરતા એ કોઈ બીજાની સાથે રહે, પછી ભલે એ કોઈ બીજાની પત્ની પણ કેમ ના હોય. અરે મને એવું લાગ્યું કે અહીંયા કોઈ છે. હવે યાર સાલા મને પણ છે ને ભણકારા વાગતા હોય એવું લાગે છે યાર. ડોન્ટ વરી, હું છું, કઈ નહીં થવા દઉં તને. તને પડવાની દઉં, તું જેટલી વાર પડીશ તને ઉઠાવી લઈશ. એ ચલો રે, ચલો. તમે મારી સમજથી એકદમ બહાર છો. જ્યારે પણ મને લાગે છે કે તમે મારી જોડે કંઈક ખોટું કરવા માંગો છો, ત્યારે જઈને તમે કંઈક સારું કરી દો છો. ક્યારેક ક્યારેક બહુ જ કડવી વાતો કરો છો અને ક્યારેક ક્યારેક ઝઘડો હોવા છતાં મારો સાથ આપો છો. કેવા છો તમે અને તમે ઈચ્છો છો શું? એ પળ માટે શાંતિથી ઊંઘવા માંગુ છું, તું પણ સૂઈ જા. સોરી, તમે તો કહેતા હતા કે તમારે સૂઈ જવું છે, તો સૂઈ કેમ નથી જતા? તું 1000 વાર પડખું ફરવાનું બંધ કરીશ ત્યારે તો સૂઈ શકીશ. મને રાત્રે ઊંઘ જ નથી આવતી. મને પણ.